નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. વહેલી સવારે તમામ મિત્રો માટે ફરી એકવાર એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું. આશા રાખીશ કે માહિતી તમને સૌને ખૂબ જ ગમશે. સરકારી ભરતીઓની તૈયારી કરતા ઉમેદવારો, આ ઉપરાંત કેન્દ્ર લેવલની ભરતીઓની પણ અપડેટ મેળવવા માંગતા આપણા દોસ્તોને વિનંતી છે કે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર, નોલેજ શેરિંગ પ્લેટફોર્મ પર આજે જોઈન કરી લો, જેથી કરી આવનાર અવનવી અપડેટ બિલકુલ ફ્રીમાં મળતી રહે. આજની વિડીયો સ્પેશિયલ એવા ઉમેદવારો માટે છે કે જે સિલેબસની રાહ જોઈને બેઠા છે. મહાનગર સેવા સદન જૂનાગઢ તરફથી દોસ્તો વિવિધ પદો પર ભરતી આવી હતી, જેમાં જુનિયર ક્લર્કનો પણ સમાવેશ થાય છે. દોસ્તો, આ તમામ ભરતીઓની વાત કરીએ તો સિલેબસ ફાઇનલી આવી ગયા છે. વર્ગ 3ની આ ભરતી માટેનો, એટલે કે જુનિયર ક્લર્કનો સિલેબસ શું રહેશે તેની તરફ એક નજર કરી લઈશું. સૌથી પહેલાં વર્ગ 3 જુનિયર ક્લર્કની જે ભરતી છે તેની અંદર ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન ધોરણ 12 સ્તરનું રહેશે, 20 માર્ક્સ હશે. અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન ધોરણ 12 સ્તરનું રહેશે, જેમાં 20 માર્ક્સ હશે. જ્યારે સામાન્ય જ્ઞાનની વાત કરીએ 60 માર્ક્સ હશે, જેમાં ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, રાજ્ય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક, તાર્કિક ક્ષમતા અને ગાણિતિક ક્ષમતા, કોમ્પ્યુટર તેમજ જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રકારના, એટલે કે સ્નાતક કક્ષાના પ્રશ્નો હશે. 100 ક્વેશ્ચન 100 માર્ક્સ રહેશે. ખાસ ધ્યાન રાખો, ઉપરોક્ત જગ્યાઓ પૈકી પ્રશ્નપત્ર હેતુલક્ષી સમય 1 કલાક, કુલ 100 ગુણ, કુલ પ્રશ્નો 100 રહેશે. પ્રત્યેક સાચા જવાબ માટે 1 ગુણ મળવાપાત્ર છે, જ્યારે પ્રત્યેક ખોટા જવાબ માટે 0.3 ગુણ કપાશે. પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ 0.3 ગુણ કપાશે. એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે ચેકચા કરી હોય તો પણ 0.3 ગુણ કપાશે. દરેક પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ છે ઈ ના આવડતો હોય તો એ તમે ટીક પણ કરી શકો છો. તો આ છે દોસ્તો વિગતવાર અપડેટ. વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઇક કરજો. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.